हाय फ्रेंड्स, हाउ आर यू ऑल? फाइन। चलो हवे आपणे भणवामां आगळ वधीए। तमे घणा बधाए मने नोट आपी, पण नोट हजु चेक नथी करी, अने केटला बधाए तो नोट आपी ज नथी। तो ए लोको पण जल्दी जल्दी नोट आपे एटले हुं चेक करी लउं अत्यार सुधीमां कोणे केटलुं लख्युं, हेन्डराइटिंग केवा छे, केटलुं वच्चे गપચાવે છે, બધું બરાબર લખે છે કે નહીં તે મારે જોવું પડે ને એકવાર। સાચું ખોટું તો તમે લખ્યું જ હશે બરાબર, પણ તમારું લખાણ કેવું છે તે મારે એકવાર જોવું પડે। એટલે તમારે બધાએ જેણે જેણે પણ નોટ હજુ નથી આપી એ લોકોએ નોટ આપી દેવાની। અને મેં બીજી એક સૂચના આપી છે એક્ઝામ સંબંધિત, કે 21 તારીખ આવવાની ને હવે ડિસેમ્બર મહિનાની, તો 21 તારીખની આસપાસ તમારી સેકન્ડ યુનિટ ટેસ્ટ ચાલુ થવાની છે, અને એ 25 માર્કની છે। હવે એમાં સિલેબસ કેટલો લેવાનો એ અમને લોકોને જે ઉપરથી જાણ થશે એવો અમે તમને કહીશું, પણ એટલી વસ્તુ કન્ફર્મ છે કે જેટલા ચેપ્ટર પરીક્ષામાં પૂછાઈ ગયા છે, જે 50 માર્કની પરીક્ષા ગઈ અત્યારે, એમાં જેટલા ચેપ્ટર પૂછાઈ ગયા ત્યાર પછીના ચેપ્ટર આપણે લઈશું, બરાબર ને? એટલે એ પણ તૈયારી કરવા માંડવાની, જેટલા પાછળથી ચેપ્ટર ચાલ્યા છે એ બધા પાછા પરીક્ષામાં પૂછાવાના છે, એટલે એની તૈયારી કરવા માંડવાની। હવે આપણે આ ચેપ્ટર ચાલુ કર્યું છે કમ્પેરિંગ क्वॉंटिटीज, राशिओनी तुलना। एनी अंदर आपणे गुणोत्तर शोधवानी वात करी, थोड़ा एक्जाम्पल आपणे जोया, कया कया एक्जाम्पल हता, हिना अने आमिर ने हाइटनी वात करी, पछी रीटा अने अमित जे मार्बल्स वेचता हता, लखोटी नी गेम रमता हता, लखोटी वेचता हता तेनी वात करी, पछी एक चित्तो अने माणस એ બંને કેટલું દોડી શકે છે, કોણ વધારે દોડે કોણ ઓછું દોડે એની સરખામણી કરી, તો આ બધી વસ્તુ આપણે જોઈ ગયા। હવે અહીંયાથી આગળ વધીએ આપણે, તો હા, ત્યાંથી આગળ એક વસ્તુ બીજી પણ સમજેલા, ઇક્વિવેલન્ટ રેશિયોઝ। એટલે શું ઇક્વિવેલન્ટ રેશિયોઝ? એટલે સમાન ગુણોત્તર, રેશિયો એટલે ગુણોત્તર, ઇક્વિવેલન્ટ એટલે સમાન ગુણોત્તર। સમાન કેવી રીતે ખબર પડે કે સમાન છે કે નહીં? તો એને માટે આપણે છેદ સરખા કરવા પડે, એ પદ્ધતિ પણ મેં તમને કરાવી। હવે જે અહીંયાથી નવો ટોપિક આપણે ભણવાનો છે એ શું છે? આ ટોપિક આપણે અત્યારે જોઈએ, વસ્તુઓને પ્રમાણમાં રાખવી અને ઉકેલ મેળવવો, સોલ્યુશન મેળવવાનું છે, પણ કેવી રીતે? કીપિંગ થિંગ, વસ્તુઓને પ્રમાણમાં રાખવાની, ખબર છે ને? ચાર સંખ્યાઓ પ્રમાણમાં છે એવું ક્યારે કહેવાય? કે જ્યારે એ બંને ચાર સંખ્યાઓનો ગુણોત્તર, બે સંખ્યાઓનો એક ગુણોત્તર આવે, બીજી બે સંખ્યાઓનો બીજો ગુણોત્તર આવે, એ બંને ગુણોત્તર જો સરખા હોય તો એ બંને સંખ્યાઓ, એ ચારે ચાર સંખ્યાઓ પ્રમાણમાં છે એમ કહેવાય। આવી વસ્તુ આપણે કરી ગયા છે ને, હા, તો એના વિશે આપણે થોડું ભણીએ। જો આ બધી વસ્તુ કરી ગયા છે એટલે ભૂલી જવાની છે એવું નથી, પણ આને હવે આપણે થોડી સાઈડ પર રાખીને, ચેપ્ટર હજુ મેઇન તો આપણું સ્ટાર્ટ જ નથી થયું એ ધ્યાન રાખજો, આ હજુ છઠ્ઠા ધોરણ બધું ચાલે છે, તો પણ હું તમને ટાઈમ આપીને આટલું સમજાવી રહી છું, બાકી આ અત્યારે મારે સમજાવવાનું નહીં આવે, મારે મેઇન મુદ્દો જ લેવાનો આવે, પણ આ એકવાર આપણે જોઈ લઈએ। પછી એક્સરસાઇઝ 8.1 આવશે ને ત્યારથી આપણે બધું સાતમા ધોરણનું કરવાનું છે, અને એ તો બહુ ઇઝી છે, ખાલી આ હું તમને જરા યાદ કરાવી દઉં છું। ચલો, પ્રમાણમાં રાખવાની છે ને વસ્તુ, તો એ કેવી રીતે? અરુણાએ પોતાના ઘરનું ચિત્ર બનાવ્યું અને ઘરની બાજુમાં મમ્મીને ઊભેલા બતાવ્યા, જોયું? આ ચિત્ર જોઈ મોનાએ કહ્યું, આ ચિત્રમાં કંઈ ભૂલ દેખાય છે? તમે કહી શકો ચિત્રમાં શું ભૂલ છે? તમે આવું કઈ રીતે કહી શકો, બોલો? ચાલ, અત્યારે જો ક્લાસ હતો ને, એમ પણ મેં તમને લોકોને કહ્યું છે કે તમે જવાબ આપો ને તો મને અહીંયા ગ્રીન લાઇટ દેખાય, જે જે છોકરાઓ જવાબ આપતા હોય તેની સામે મને ગ્રીન લાઇટ દેખાય, અમુક લોકોની સામે ગ્રીન લાઇટ દેખાય છે, અમુક લોકો બિનદાસ શાંતિથી બેઠેલા છે, કંઈ બોલવું નથી, મગજ ખબર નહીં કાં ફરે છે, પોતે બેઠા છે વિડીયોની સામે મોબાઈલ લઈને બેઠા છે, પણ મગજ બીજે ઘૂમે છે, એટલે એ લોકોની હજુ ગ્રીન લાઇટ થઈ નથી। ચાલ જોઈએ ભલે, હા, તો અહીં ચિત્રમાં ઊંચાઈનો ગુણોત્તર અને વાસ્તવિક ઊંચાઈનો ગુણોત્તર સરખો હોવો જોઈએ। આ જે ડ્રોઈંગ છે તેમાં ઘર છે અને એની બાજુમાં એની મમ્મી છે, તો હવે આમાં કંઈક ભૂલ છે। શું ભૂલ છે? ભૂલ એટલે કે થોડું અવ્યવસ્થિત લાગે છે, તો શું છે? ઊંચાઈનો ગુણોત્તર, ઊંચાઈ કોની? મકાનની વાસ્તવિક ઊંચાઈ અને માતાની વાસ્તવિક ઊંચાઈ એનો ગુણોત્તર, અને ચિત્રમાં મકાનની ઊંચાઈ અને ચિત્રમાં માતાની ઊંચાઈ એનો ગુણોત્તર આ પ્રમાણે સરખા હોવા જોઈએ। ફરીથી સમજો શું કહેવા માંગે છે તે, વસ્તુ છે આ મકાન, એ વસ્તુ છે,
અને એની બાજુમાં મમ્મીનો ફોટો મૂકેલો હોય તો એ બરાબર કહેવાય? નહીં કહેવાય, બરાબર ને? બંને વસ્તુના એકમો કેવા થઈ જાય? અલગ અલગ થઈ જાય. અને બીજી વસ્તુ એ પણ બને કે ઘરનું ચિત્ર મૂકેલો હોય એની બાજુમાં આપણે મમ્મીને ઊભા રાખીએ તો મમ્મીની ઊંચાઈ કાં અને ઘરનું ચિત્ર કાં, બરાબર ને? એટલે ગુણોત્તરો સરખા રાખવા માટે શું કરવાનું? મકાનની વાસ્તવિક ઊંચાઈ હોય તો તેની સાથે માતાની પણ વાસ્તવિક ઊંચાઈ લેવી પડે, ઓરિજિનલ, બરાબર ને? ઓરિજિનલ હાઇટ જે હોય તે હાઇટ લેવી પડે. એકચ્યુઅલ હાઇટ ઓફ બિલ્ડિંગ અને એકચ્યુઅલ હાઇટ ઓફ મધર, અને એના ગુણોત્તરના બીજું શું આવે? ચિત્રમાં મકાનની ઊંચાઈ, જે પિક્ચર ડ્રો કર્યું છે, હાઇટ ઓફ બિલ્ડિંગ ઇન ડ્રોઈંગ, જે ચિત્ર દોર્યું છે તેની અંદર હાઇટ કેટલી છે, અને હાઇટ ઓફ મધર ઇન ધ ડ્રોઈંગ, જે ચિત્ર દોર્યું છે તેની અંદર મમ્મીની ઊંચાઈ કેવી છે. આ બંને કેવું હોવું જોઈએ? સમાન હોવું જોઈએ, ગુણોત્તરો સરખા હોવા જોઈએ, રેશિયો ઇક્વલ હોવો જોઈએ. આવું હશે તો જ ચિત્ર પ્રમાણમાં કહેવાશે. જે ચિત્રોમાં પ્રમાણ જળવાયું હોય તે ચિત્રો જોવામાં મોહક અને આકર્ષક લાગે છે. જો તમે મકાન આટલું દોરો ને એની બાજુમાં મમ્મીને આટલી મોટી ઊભી રાખો તો કેવું બેડોળ લાગે. તમે ડ્રોઈંગના પીરિયડમાં જાઓ છો તો સર તમને કહે ને કે પેપર, ડ્રોઈંગ પેપર કેટલું છે એનું વ્યવસ્થિત દેખાય એ પ્રમાણે માપ લઈને તમે ચિત્ર ડ્રો કરજો. તમે આટલું લંબચોરસ પેજ હોય ને અને એની આટલું અમથું ચિત્ર બનાવો તો ચાલે? એ યોગ્ય કહેવાય? નહીં યોગ્ય કહેવાય. એટલે ચિત્ર પ્રમાણમાં ક્યારે કહેવાય? કે જે ચિત્રમાં વ્યવસ્થિત કામ થયેલું હોય, જે ચિત્રોમાં પ્રમાણ જળવાયું હોય તો તે ચિત્રો જોવામાં મોહક અને આકર્ષક. મોહક અને આકર્ષક એટલે શું? એકદમ સરસ લાગે, પિક્ચર જોવામાં સારું લાગે, આંખને ગમે એવું લાગે, નહીં તો પછી બેડોળ ચિત્ર લાગે. ચાલો હવે બીજું ઉદાહરણ જોઈએ. બીજા ઉદાહરણમાં આપણને છે ને તે આપણો જે ફ્લેગ છે ને જેમાં પ્રમાણનો ઉપયોગ થાય છે તે છે વિવિધ રાષ્ટ્રધ્વજની બનાવટ. દરેક ઘણા બધા રાષ્ટ્રધ્વજ હોય છે, ફ્લેગ હોય છે, એની બનાવટ આપેલી, બની બનાવટમાં કયું માપ લેવામાં આવ્યું હશે તે અહીંયા આપણે જોઈએ. શું તમે જાણો છો કે રાષ્ટ્રધ્વજ હંમેશા લંબાઈ અને પહોળાઈના એક નિશ્ચિત ગુણોત્તરમાં બનાવાય છે? ગમે તેમ નહીં બનાવાય કે ભારતનો ધ્વજ એટલો તો કેટલો મોટો, આટલો લાંબો, આટલો બધો લાંબો અને આટલો અમથો પતલો, આવી આમ ફૂટપટ્ટી ટાઈપ ધ્વજ જોયો છે કોઈનો? કોઈનો જ નહીં હોય. ભારતનો પણ નહીં હોય કે પાકિસ્તાનનો પણ નહીં હોય કે ઓસ્ટ્રેલિયાનો પણ નહીં હોય. મારા કરતાં વધારે તમે બધા રાષ્ટ્રધ્વજ જોયા હશે, કારણ કે તમે ક્રિકેટ મેચ જુઓ છો ને તો તમે ધ્વજમાં જોજો. ધ્વજનું પણ એક પ્રમાણ હોય છે. પ્રમાણ કેટલું હોય છે? એ મોટે ભાગે 1.5:1 અથવા તો 1.7:1 આસપાસ હોય છે. આ શું બતાવે છે ખબર? લંબાઈ દોઢ, 1.5 એટલે શું? 1.5 એટલે કે એક અને બીજો અડધો. લંબાઈ દોઢ રાખવામાં આવે, એની પહોળાઈ એક રાખવામાં આવે. દોઢ સેન્ટીમીટર, 1 સેન્ટીમીટર, અથવા તો પછી 1.7 મીટર લંબાઈ અને 1 મીટર પહોળાઈ, એ પ્રમાણે રાખવામાં આવે છે. એટલે આ એનું જનરલ માપ કહેવાય છે. ખબર પડે છે તમને? રાષ્ટ્રધ્વજ કોઈ પણ ફ્લેગ હોય તેને માટે આ એક ફિક્સ કરેલું હોય છે કે આની અંદર જ એ ધ્વજ બનાવવાનો દરેકે દરેક કન્ટ્રીમાં, ડિફરન્ટ કન્ટ્રીમાં, બટ આર મોસ્ટલી અરાઉન્ડ. થોડું ઘણું આમ તેમ હોય પણ મોટે ભાગે શું હોય? આની ને આની વચ્ચે જ હોય છે, એવું આપણને કહીએ છે. ચાલો હવે એક પોસ્ટકાર્ડની વાત કરી છે, હે ને? ભારતીય પોસ્ટકાર્ડમાં પણ ગુણોત્તરનું આ જ માપ હોય છે. શું તમે કહી શકો કે 4.5 સેન્ટીમીટર લાંબા અને 3 સેન્ટીમીટર પહોળા કાર્ડમાં આ જ ગુણોત્તર છે? ગુણોત્તર આ જ છે એવું કેવી રીતે ખબર પડે? મેં તમને આગળ કરાયું સમાન ગુણોત્તરવાળું છે ને. આ માટે આપણે ગુણોત્તર 4.5:3 ગુણોત્તર 3:2 સાથે સરખામણી કરવી પડે. ઇક્વિવેલન્ટ જો થાય છે તે આપણે જોવું પડે. હવે કેવી રીતે ગુણોત્તર શોધીએ, રેશિયો કેવી રીતે શોધીએ તે જોઈએ. 4.5:3.0, 4.5 અને 3નો ગુણોત્તર શોધવાનો છે. આપણે ગુણોત્તર શોધીએ છે. આ 45 અને 30 કેવી રીતે આવી ગયા ટીચર? અહીંયા તો 4.5 અને 3.0 છે તો ઇક્વલ કરીને ડાયરેક્ટ 45 અને 30 જ લખી દીધા. આમાં તો કંઈ ખબર પડી નહીં. કંઈ નહીં, નહીં ખબર પડે તો ટીચર બેઠા છે. જો પોસ્ટકાર્ડની અંદર લખું,
એમાં તમને સમજાવું. 4.5 છેદમાં 3.0. તો 4.5 એટલે 45ના છેદમાં 10 લખાય. 4.5 એટલે 45ના છેદમાં 10. આ મોટો છેદ, આ છેદ છે ને તે આ છેદ. 3.0 એટલે 3ના છેદમાં 10 લખાય. ટીચર આ કેવું? છેદ, તેનો છેદ, તેનો છેદ. તો આ ગણતરી કેવી રીતે કરવાની? તે ગણતરી આવી રીતે કરવાની. જુઓ, 45ના છેદમાં 10 તો છે જ ને આ, પછી આ નીચેનો જે ગુણોત્તર છે ને એને ઉલટાવી કાઢવાનું. 10ના છેદમાં 3, તો 10 તો ઉડી ગયા. 45ના છેદમાં 3 એટલે 30. આ 3.0 છે ને એટલે 30. મેં અહીંયા 3 લખ્યા પણ એક જ થાય. 45ના છેદમાં 30, તે જ અહીંયા લખ્યું છે, 45ના છેદમાં 30. આ વસ્તુ સમજ પડી તમને લોકોને? ખ્યાલ આવે છે? દાખલા તો બહુ ઇઝી છે, પણ આ વસ્તુ તમને થિયરીની સાથે સમજાવવામાં આવે છે. એટલે 45ના છેદમાં 30 આવ્યું તો પછી ઉડાડતા આવડે જ ને. 15ના ઘડિયામાં 45 અને 30 બંને આવે ને. 15 તાળી 45, 15 2 30. તો આમ આપણે જોયું કે 4.5:3.0 અને 3:2 એ સમાન છે, ઇક્વિવેલન્ટ છે. ખ્યાલ આવ્યું? આ રાષ્ટ્રધ્વજની વાત કરી, આ પોસ્ટકાર્ડની વાત કરી. પોસ્ટકાર્ડમાં આપણે આ ગુણોત્તર 3:2 લઈ શકીએ. ભારતીય પોસ્ટકાર્ડમાં પણ ગુણોત્તરનું લગભગ આ જ માપ હોય છે, બરાબર. હવે આ જ માપ હોય 3:2, તો આપણે આની સાથે ઇક્વિવેલન્ટ જોયું. 4.5 સેન્ટીમીટર લાંબુ અને 3 સેન્ટીમીટર પહોળા કાળમાં પણ આ જ ગુણોત્તર હોય. હા, ગુણોત્તર આ જ હોય છે. કેમ? આપણે જોઈ લીધું કે 3:2 અને આ ઇક્વિવેલન્ટ રેશિયોઝ છે. ખબર પડી ગઈ છે, બરાબર. ચાલો હવે આપણે આ દાખલો જોઈએ. એક્ઝામ્પલ નંબર 4 કેવી રીતે ગણ્યો છે તે જોઈ લઈએ. એક નકશો 2 સેન્ટીમીટર બરાબર 1000 કિલોમીટરના પ્રમાણમાપ સાથે આપેલો છે. નકશો તમે 6ઠા ધોરણમાં દોરીને આવ્યા. અત્યારે આપણે 7મા ધોરણમાં પણ થોડું ઘણું તો જોયું હે ને, તેમાં પ્રમાણમાપ જોઈએ. નકશો દોરવો હોય તો એમને એમ નહીં દોરાય, એની અંદર પ્રમાણમાપ તો જોઈએ ને. આ શું છે? હા, પ્રમાણમાપ આપેલું છે આની અંદર 2 સેન્ટીમીટર બરાબર. અરે રે, વાળ છે. 2 સેન્ટીમીટર બરાબર 1000 કિલોમીટર. જો 2 સ્થળો વચ્ચેનું અંતર નકશામાં 2.5 સેન્ટીમીટર હોય તો તે 2 સ્થળો વચ્ચેનું વાસ્તવિક અંતર કિલોમીટરમાં શોધો. જો અહીંયા એક રેશિયો આપણને આપ્યો છે, 2 સેન્ટીમીટર બરાબર 1000 કિલોમીટર, માટે 2.5 સેન્ટીમીટર બરાબર કેટલું? એમ પણ તમે દાખલો ઇઝીલી ગણી શકો છો, બરાબર. હવે ચોપડીમાં આની 2 મેથડ આપી છે, તો જોઈ લઈએ કે આ દાખલો 2 પદ્ધતિથી કેવી રીતે ગણેલો છે. શું પૂછ્યું છે આપણને? અ મેપ ઇઝ ગીવન વિથ અ સ્કેલ ઓફ 2 સેન્ટીમીટર ઇઝ ઇક્વલ ટુ 100 કિલોમીટર. વોટ ઇઝ ધ એકચ્યુઅલ ડિસ્ટન્સ બિટવીન ધ 2 પ્લેસ ઇન કિલોમીટર્સ ઇફ ધ ડિસ્ટન્સ ઇન ધ મેપ ઇઝ 2.5 સેન્ટીમીટર? જો 2.5 સેન્ટીમીટર હોય તો એનું અંતર કેટલું છે વાસ્તવિક અંતર, તે કિલોમીટરમાં આપણે શોધવાનું છે. ચાલો જોઈએ છે ને, મેં કીધું કે 2 રીત આવશે. હવે અંતર બરાબર એક્સ કિલોમીટર ધાર્યું, બરાબર, કારણ કે આપણને વાસ્તવિક અંતર નથી ખબર ને. જે નથી ખબર એને માટે આપણે એક્સ ધારી લીધું, બરાબર. એટલે 1000:x બરાબર 2:2.5. શું છે આ વસ્તુ? જુઓ, 1000 શું છે? 1000 એ કિલોમીટર છે. આપ્યું છે ને રકમમાં, 1000 એ કિલોમીટર છે. એની જેમમાં કેમ એક્સ લખાય? કારણ કે વાસ્તવિક કિલોમીટર આપણને ખબર નથી, એટલે એની સાથે એક્સ લખ્યું. જો સરફેસ સરખું હોવું જોઈએ. 1000 કિલોમીટર છે તો એની સાથે એક્સ કિલોમીટર લખાય. એકમો સરખા હોવા જોઈએ, ખબર ને. ગુણોત્તર શોધવા માટે એકમો સરખા હોવા જોઈએ. તો 1000 કિલોમીટર છે તો એક્સ પણ કિલોમીટર જ છે, અને 2 સેન્ટીમીટર છે તો 2.5 પણ સેન્ટીમીટર જ છે. સેન્ટીમીટર સેન્ટીમીટર, કિલોમીટર કિલોમીટર, આ પ્રમાણે કરવાનું છે. આ અરુણ નામની વ્યક્તિ છે તે આ પ્રમાણે કરે છે. હવે ત્યાંથી આગળ જોઈએ કે ગણતરીમાં હવે શું થશે. ગુણોત્તર છે 1000:x એટલે 1000:x આવી જાય ગુણોત્તર છે એટલે, અને આ 2:2.5. હવે ગણતરી તમે જોજો હે, કે 1000:x×2.5/x. ટીચર આ બધું તો કંઈ ખબર નહીં પડી, નહીં ખબર પડી. સમજાવું બરાબર?
ફરીથી ચાલ હવે જુઓ એક્સ નીચે તો છે જ ને તા ઉપર એક્સ નથી આવ્યો ઉપરનો એક્સ કારણ કે એક્સને અહીંયાથી દૂર કરવાના ને છેદમાં એક્સ હોય તો ચાલે જ નહીં ને એટલે એક્સ અહીંયા લાવી દીધું બરાબર તો એક્સ અહીંયા આવે તો અહીંયા પણ ગુણવું પડે ને આપણે એટલે અહીં બંને બાજુ એક્સ અંશમાં લખ્યો છે તો અહીંયાથી ઉડી જવાનું આ 2.5 ક્યાંથી આવ્યા બેના છેદમાં 2.5 છે ને એ પણ 2.5 બંનેની સાથે ગુણાકાર કરેલો છે તો આ એક છે ને તે બહુ કોમ્પ્લિકેશન છે એના કરતાં હું તમને ઇઝી વે કરાવું ચોકડી ગુણાકાર કરી નાખવાનો 1000 × 2.5 = 2 × 1 જો હું તમને અહીંયા કરીને બતાવું તો તમને એમ થાય કે ટીચર આ વસ્તુ તો બહુ સહેલી છે પણ ચોપડીમાં છે ને બધું અઘરું અઘરું આપ્યું છે પણ મારે તો તમને ચોપડીનું પણ કરાવવું પડે ને નહીં તો પછી એમ થાય કે ટીચર તો અડધું બધું ઉડાવી દે છે કંઈ બરાબર ભણાવતા નથી એવું થઈ જાય ને તો હું તમને ઇઝી વસ્તુ કરાવું જો ચોકડી ગુણાકાર એટલે આમ કરવાનું આનો આની સાથે ગુણાકાર આનો આની સાથે ગુણાકાર 1000 × 2.5 = 1 × 2 આ એક્સને એકલો જ રહેવા દેવાનો છે એક્સની તો આપણે વેલ્યુ ફાઇન્ડ કરવાની છે તો આ જે 2 ગુણાકારમાં છે તે 2 નીચે ભાગાકારમાં લઈ લેવાના એટલે 1000 × 25/10 × 2 ટીચર 25/10 કેવી રીતે આવ્યું સમજ પડી હા ગ્રીન લાઇટ થઈ ને 2.5 છે ને એટલે 25/10 જો થઈ ગયું હવે જો હું પણ જવાબ લાવું એક મિનિટ ગયું બરાબર ને ઉડાટા અટાવડે ને આ 2 અને આ 100 તો 50 × 2 = 100 થવાના બરાબર હવે કંઈ નથી ઉડતું 25 × 5 = 125 અને આ 0 જો એ લોકોનો પણ જવાબ આવ્યો મારો પણ જવાબ આટલો આવ્યો છે ને હવે તમને જે મેથડ ઇઝી લાગતી હોય ને તે મેથડથી કરવાનું બરાબર છે આ તો આપણે એક પદ્ધતિ ભણ્યા હવે આપણે બીજી પદ્ધતિ જોઈએ મીરા કઈ રીતે દાખલો ગણતી હશે એ વળી નવી પદ્ધતિ વાપરે છે 2 cm = 1000 km તો 1 cm એટલે કેટલા અડધા કરી દેવાના આ પણ એની પદ્ધતિ બરાબર જ છે સાચી જ છે 2 cm = 1000 km હોય તો 1 cm/1000/2 એટલે 500 થાય તો 1 cm/500 તો 2.5 કેટલા એટલે 2.5 પાછું ગુણવું પડે એટલે એ 2 વખત દાખલો ગણે છે આ એક જ દાખલામાં પતી જાય છે એટલે તમારે જે પ્રમાણે ગણવું હોય તે પ્રમાણે ગણાય આપણે જ્યારે ટ્રાયધીઝમાં કે એક્સરસાઇઝમાં દાખલા ગણશું ને ત્યારે હું તમને ઇઝી મેથડ કરાવીશ હે ને ચાલો હવે આગળ એક્ઝામ્પલ નંબર 6 જોઈએ 6 કટોરાની કિંમત 90 રૂપિયા છે તો આવા 10 કટોરાની કિંમત કેટલી થાય આ કટોરા એટલે શું બાઉલ 6 બાઉલ્સ cost ₹90 વોટ વુડ બી ધ કોસ્ટ ઓફ 10 such bowls જો આવા 10 વાડકા લઈએ 10 કટોરા લઈએ તો એની કિંમત કેટલી થાય જો કઈ રીતે દાખલો ગણ્યો છે 6 કટોરાની કિંમત બરાબર 90 હું તમને પદ મૂકીને કરાવીશ માટે 1 કટોરાની કિંમત 90/6 થાય ભાગાકાર કરવાનો માટે 10 કટોરાની કિંમત 90/6 અને 10 વડે ગુણાકાર 1 પરથી 10 પર જવું હોય તો 10 વડે ગુણાકાર આના કરતાં પણ ઇઝી રીતે હું તમને કરાવીશ ભલે આમાં નહીં સમજ પડે આ તો મારે તમને કરાવવું પડે ને એટલે તો પછી શું થાય હે ને પણ આમાં છે ને જુદી જુદી રીત આપી છે પહેલાં 6 કટોરાની કિંમત પણ એના પર ડાયરેક્ટ લખી દેવાય ને 6 કટોરાની કિંમત બરાબર 90 તો 10 કટોરાની કિંમત કેટલી 10 × 90/6 આવું તો છે જુઓ 10 × 90/6 પછી ઉડાડતા તો આવડે આપણને એટલે 150 રૂપિયા આવે ચાલ હવે મારી કાર 25 લિટર પેટ્રોલથી 150 કિલોમીટર અંતર કાપે છે ધ કાર ધેટ આઈ ઓન કેન ગો 150 કિલોમીટર વિથ 25 લિટર્સ ઓફ પેટ્રોલ 1 લિટર પેટ્રોલ પુરાવું ને હું અરે 25 લિટર પેટ્રોલ પુરાવું તો એનાથી 150 કિલોમીટર અંતર કપાય તો આ જ કાર 30 લિટર પેટ્રોલથી કેટલું અંતર કાપશે અત્યારે મારી ગાડીમાં 25 લિટર પેટ્રોલ નથી 30 લિટર પેટ્રોલ છે તો કેટલું અંતર કપાશે બોલો 150 કરતાં વધારે કપાય કે ઓછું કપાય હા વળી પેટ્રોલ વધારે હોય તો વધારે જ કપાવાનું ને 25 લિટર પેટ્રોલમાં જો 200 કિલોમીટર જતું હોય તો 5 લિટર પેટ્રોલ તો વધી ગયું તો પછી વધારે એટલે 150 કરતાં વધારે જવાબ આવશે જુઓ 25 લિટર પેટ્રોલથી કપાયેલું અંતર વિથ 25 લિટર્સ ઓફ પેટ્રોલ ધ કાર ગોઝ 150
विथ 1 लीटर द कार विल गो 150/25. तो 1 लीटर पेट्रोल थी कापेलू अंतर 150/25. 25 पर थी 1 पर गया, 25 लीटर पेट्रोल पर थी 1 पर गया एटले भागाकार, अने 1 आयू तेना पर थी 30 पर गया एटले गुणाकार गुणिया 30. आ मेथड पण खोटी तो नहीं, जो आ पण तमने आवडती होय तो आ प्रमाणे पण दाखलो गणी सको छो. चलो हवे आगळ. हाँ, हवे एक वस्तु समझवानी आवी. जो तमे मुसाफरीना अंतर ने ते माटे लागता समय साथे सरखाओ तो अंतर प्रति एकम समय, प्रति एकम समय એટલે શું? એકમ સમયમાં કાપેલું અંતર. એટલે વારંવાર આપણે આવો પ્રતિ 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 શબ્દને વાપરતા હોઈએ છીએ. પ્રતિ દરેકને માટેના શબ્દની જગ્યાએ પ્રતિ, ઉદાહરણ તરીકે કિલોમીટર પ્રતિ કલાક, એનો મતલબ શું? કિલોમીટર પ્રતિ કલાક એટલે કે 1 કલાકમાં કપાયેલું અંતર. બાળકો પ્રતિ શિક્ષક, બાળકો પ્રતિ શિક્ષક એટલે શું? શિક્ષક અને બાળકોનો ગુણોત્તર, એવું કહેવાય ને. કિલોમીટર પર અવર, ચિલ્ડ્રન પર ટીચર, એ બધું આપણને ગુણોત્તર બતાવે છે, એકમ દર દર્શાવે છે. ચાલો, એ પણ બહુ નોર્મલ છે. હા, હવે આ એક બહુ ફાઇન છે. જુઓ, વિચારો, ચર્ચા કરો અને લખો. સરસ મજાનું છે. હેં, જોઈ જોજો. એક કીડી પોતાના વજન કરતાં 50 ગણું વજન ઊંચકી શકે છે. જીરીયમથી કીડી હોય ને, પણ એક વસ્તુને લઈ જતી હોય ને તો તમારે જોવાનું, નોનસ્ટોપ ચાલ્યા જ કરે એને ખસેડી ખસેડીને. એટલે એન આન્ટ કેન કેરી 50 ટાઈમ ઇટ્સ વેઇટ. ઇફ અ પર્સન કેન ડૂ ધ સેમ, હાઉ મચ વુડ યુ બી એબલ ટુ કેરી? જો માણસો પણ આ સિદ્ધાંતનો ઉપયોગ થતો હોય, માણસો પર પણ આ તથ્ય લાગુ પડતું હોય કે જો કીડી 50 ગણું વજન ઊંચકી શકે તો માણસો પણ આ જ પ્રમાણે કરી શકે છે, તો તમે કેટલું વજન ઊંચકી શકો? વિચાર કરો. ફરીથી સમજાવું. એક કીડી પોતાના વજન કરતાં 50 ગણું વજન ઊંચકી શકે છે. જો આ જ વસ્તુ માણસો પર પણ લાગુ પડતી હોય કે માણસો પણ પોતાના વજન કરતાં 50 ગણું વજન ઊંચકી શકે છે, તો તમે કેટલું વજન ઊંચકી શકો? ખબર પડી? હા, કેટલું વજન ઊંચકાય ખબર? ક્લાસમાં હતા ને તો બહુ મજા આવતી આ બધા ચેપ્ટર ભણવાની. જલ્દી જલ્દી સ્કૂલ ચાલુ થઈ જાય ને તો સારું એવું મને લાગે છે. બરાબર, કે જો તમારું જેટલું વજન હોય ને એના ગુણ્યા 50 કરી દેવાનું, એટલું વજન આપણે ઊંચકી શકીએ. ખબર પડી? જો આ કીડીવાળું વિધાન છે, એ વિધાન માણસો પર પણ સાચું પડતું હોય તો આપણે કેટલું વજન ઊંચકી શકીએ? આપણું વજન જેટલું હોય એના ગુણ્યા તમે 50 કરો, એટલું વજન આપણે ઊંચકી શકીએ. ખ્યાલ આવી ગયા વસ્તુ? આ વિચારો, ચર્ચાકરણ લખો છે ને તે મેં નોટમાં લખ્યું છે. હવે બીજી એક વસ્તુ, કે ખબર નહીં મેં તમને આગળ કીધી કે નહીં કીધી, પણ અત્યારે તમારી બધાની નોટ મારી પાસે છે ને, એટલે હું તમને અત્યારે ખાલી સમજાવી દઈશ, ફોટા નહીં મૂકીશ. પછી જ્યારે તમારી નોટ તમારી પાસે આવી જશે ત્યારે હું ફોટા મૂકીશ, એટલે ત્યારે તમે લખી લેજો. બરાબર ને? અત્યારે હું ફોટા મૂકી દઉં તો પછી ફોટા તો થોડા દિવસમાં ચાલ્યા જાય, તો પછી ટીચર અમે કેવી રીતે લખીએ? હવે તો બધું ચાલ્યું ગયું. હા, પણ હું અત્યારે ફોટા મૂકીશ જ નહીં ને, હમણાં હું ખાલી વિડીયો જ મૂકીશ. બરાબર છે? ચાલો આપણે સ્વાધ્યાય 8.1 જોઈ લઈએ. હવે એ તો નોટમાં ગણેલું હશે, આ તો બધું મેં તમને ચોપડીમાં સમજાવી દીધું, પણ હવે તમારે એકદમ વ્યવસ્થિત પહેલાંની જેમ નોટમાં ગણી ગણીને હું તમને બતાવું, હે ને? તો સરસ સમજ પડે ને. ચાલો, ચોપડીને આપણે જવા દઈએ, હવે નોટને આવવા દઈએ. આવી ગયું? જો અહીંયા આ બધી થિયરી લખી છે ને, એ થિયરી પણ તમારે લખવાનું, નોટમાં લખવાનું. ટુ કમ્પેર ટુ ક્વોન્ટિટીઝ, ધ યુનિટ્સ મસ્ટ બી ધ સેમ. એનો મતલબ શું થાય? ટુ કમ્પેર ટુ ક્વોન્ટિટીઝ, બે રાશિઓની જ્યારે તુલના, જ્યારે સરખામણી કરવામાં આવે, ધ યુનિટ્સ મસ્ટ બી ધ સેમ. તેના એકમો કેવા હોવા જોઈએ? સરખા હોવા જોઈએ. અ રેશિયો હેઝ નો યુનિટ્સ, ગુણોત્તરને કોઈ એકમ હોતો નથી. યાદ રાખજો, ઇક્વિવેલન્ટ રેશિયોઝની આ વ્યાખ્યા જેવું લખ્યું છે. વી કેન કમ્પેર વેરિયસ રેશિયોઝ બાય કન્વર્ટિંગ ધેમ ટુ લાઇક ફ્રેક્શન ઇફ ધ લાઇક ફ્રેક્શન આર ઇક્વલ. મેં તમને કીધું ને, ગુણોત્તર જ્યારે સમાન આવે, સરખા આવે, દેન ધ ગીવન રેશિયો આર સેડ ટુ બી ઇક્વિવેલન્ટ. ત્યારે જે
गुणोत्तर आपा हो गुणोत्तर सामन गुणोत्तर सरखा गुणोत्तर से कहवाय। जो आ मैं चर्चा करी तो ये थिंक डिस्कस एंड राइट पेज नंबर 157 पर एन आंटवाड़ू, तो एनो आंसर शू आवशे, आई वुड बी कैरी 50 टाइम्स माय वेट। हूँ केटलू वजन उचकी सकीश, मारू जेटलू वजन हशे एना 50 गणु वजन हूँ पण उचकी सकीश। ख्याल आवी गया वस्तु, आपणे जे कीड़ीनी चर्चा करी ने ते वस्तुनो मैं अहींया जवाब लखेलो छे। चलो एक्सरसाइज 8.1 में शू करवानुं छे, पहला प्रश्न में छे फाइंड द रेशियो ऑफ, गुणोत्तर शोधवानो छे। गुणोत्तर शोधवा माटे पहला तो यूनिट जोई लेजो भाई, एकमो केवा छे सरखा छे के ते जोई लेजो। पहला में छे 5 रुपयानो 50 पैसा साथे गुणोत्तर शोधवानो छे। टीचर रुपया ने पैसा अलग अलग गुणोत्तर आव्यो तो आपणे ना कही दईए कि आमां गुणोत्तर नहीं मळे? हाँ ना कहेवाय, ना नहीं कहेवाय,